आप सबनों लेक्चर पांचमी अंदर आपनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों आगे आपने असम्य संख्याओं संख्या रेखाओं पर निरूपण करी। हवे आपणे स्वाध्याय 1.1 1.2 એનો આપણે અભ્યાસ કરીશું। તો અહીંયા પહેલું તારણમાં એકની અંદર વિધાન સત્ય છે કે અસત્ય એ આપણને કારણ સહિત લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો તો આગળ જે આપણે સંખ્યા સમૂહનો જે અભ્યાસ કર્યો છે આપણે એની અંદર જો વ્યવસ્થિત રીતે તમે સમજાશો તો આની અંદર સત્ય કયું અને અસત્ય કયું એ વિધાન સારી રીતે તમે સમજી શકશો। વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું વિધાન આપેલું છે આપણને કે દરેક અસન્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો વિધાન સત્ય કે અસત્ય। વિદ્યાર્થી મિત્રો તો આ વિધાન સત્ય છે। તમને એ પ્રવૃત્તિ દ્વારા પણ મેં સમજાવ્યું કે અસન્ય સંખ્યા જે છે બધી સંખ્યાઓનો કી કહેવાય એ વાસ્તવિક સંખ્યા છે એટલે અસન્ય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓની અંદર થાય છે માટે આ વિધાન સત્ય છે। બીજું વિધાન આપ્યું છે સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનો હોય છે। વિદ્યાર્થી મિત્રો આપણે જે સંખ્યા રેખા હોય તો સંખ્યા રેખા ઉપર આપણને ખબર છે કે જમણી બાજુ જે ધન ગુણાંકો 2, 3, 4 ડાઈ બાજુ નું પણ -1, -2 અને -3 વિધાન સમજવા પ્રયત્ન કરો સંખ્યા રેખા પરનો દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપ હોય છે તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંકો પણ છે ઋણ પૂર્ણાંકો છે તો ધન પૂર્ણાંક દરેક પ્રાકૃતિક સંખ્યા માટે દરેક સંખ્યા રેખા પર દરેક બિંદુ વાત કરી છે તો દરેક બિંદુ ના બની શકે। પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે પણ ઋણ સંખ્યાઓ પણ આવેલી છે સંખ્યા રેખા ઉપર એટલે દરેક બિંદુ જે છે એ કોઈ પણ જે ઋણ સંખ્યા જે છે એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગમૂળ નથી। દાખલા તરીકે 4 નું વર્ગમૂળ લઈએ આપણે તો 2 તો 2 અહીંયા આપણે બતાવ્યું છે પણ -2 એ કોઈ સંખ્યાનો વર્ગમૂળ નથી પ્રાકૃતિક સંખ્યાનો વર્ગમૂળ નથી માટે તે વિધાન અસત્ય છે। વિદ્યાર્થી મિત્રો એટલે ઋણ સંખ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી। ત્રીજો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા કહેવાય। વિદ્યાર્થી મિત્રો તો ના અસત્ય વિધાન છે। વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમ્ય સંખ્યાઓ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા ન બની શકે તો વિધાન અસત્ય છે। કારણ દાખલા કે 2 અને 3 તો 2 અને 3 એ વાસ્તવિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય પૂર્ણ પણ કહેવાય એટલે દરેક પૂર્ણ પ્રાકૃતિક ગુણા સમ્ય એ બધી સંખ્યા વાસ્તવિક છે પણ એને અસમ્ય ન કહી શકાય। અસમ્ય કોને કહીશું કે જેનું વર્ગમૂળ નીકળતું નથી દાખલા તરીકે √2, √3, √5 જેનું વર્ગમૂળ આપણને મળતું નથી કે જેનું ઘાતમૂળ મળતું નથી અને જેનું મૂલ્ય અનંત અનાવૃત છે એ બધી સંખ્યાનો સમાવેશ અસમ્યમાં થાય દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા નથી। વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 ને સમજીએ શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય છે આગળ પ્રશ્ન છે કે જો ન હોય તો સમ્ય સંખ્યાનું ઉદાહરણ આપો એવો સવાલ અહીંયા પહેલો છે તો અહીંયા વિધાન સમજીએ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા છે તો વિધાન આવશે ના દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા નથી। દાખલા તરીકે આવી સંખ્યા હોય ધનપૂર્ણાંક 2 લઈએ 3 લઈએ 5 લઈએ તો આનું વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 3 નું વર્ગમૂળ 5 નું વર્ગમૂળ એ અસમ્ય સંખ્યા છે પરંતુ 4 લઈએ તો 4 નું વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા મળી સમ્ય મળી
रूट 25 समय એટલે જે p / q સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય તો 2 એ સમય છે 5 પણ સમય છે એટલે 4 નો વર્ગમૂળ 2 25 નો વર્ગમૂળ 5 એટલે દરેક ધનપૂર્ણાંકનો વર્ગમૂળ અસમય સંખ્યા નથી એનો સમય પણ હોય શકે એટલે માટે આ વિધાન ખોટું છે બરાબર ચલો હવે આપણે સંખ્યા રેખા ઉપર રૂટ 2 રૂટ 3 થી આપણે એનો અભ્યાસ કર્યો અને દોરી હવે સંખ્યા રેખા ઉપર રૂટ 5 ને સંખ્યા રેખા પર આપણે બતાવવું છે કે મિત્રો તો રૂટ 5 એટલે આપણે આ રીતે વર્ગમૂળની અંદર 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ લખી શકાય 2 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો થાય 4 1 નો વર્ગ 5 4 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 5 તો આને એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દોરવું હોય તો પહેલા 2 એકમ અને પછી 1 એકમ તો 2 એકમ આ જોઈએ આપણે તો આ 2 એકમ છે અને આ 1 એકમ છે અને એ રીતે કાટકોણ ત્રિકોણ દોરી અને સંખ્યા રેખા ઉપર રૂટ 5 ને આપણે દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો હવે એના માટે આપણે અહીંયા આકૃતિ થોડી નાની બની એટલા માટે પ્રમાણ માપ આપણે ઘટાડ્યું છે આગળ 4 સે બરાબર 1 એકમ લઈએ આપણે ખબર છે આલેખ ની અંદર આપણે અનુકૂળતા પ્રમાણે પ્રમાણ માપ લેવું પડે તો અહીંયા આપણે 3 સે બરાબર 1 એકમ લીધું તો 3 સે બરાબર 1 એકમ લઈએ ત્યારે અહીંયા તમારે સ્કેલ નો ઉપયોગ કરી અને આટલા જે આટલો જે લેવાનો જે છે વિદ્યાર્થી મિત્રો 3 સેન્ટીમીટર ધારો કે અહીંયા આટલા જે આટલો આપણા સ્કેલ પર આપણે લઈ છે 1 2 અને 3 તો 3 સેન્ટીમીટરે તમારે 1 દર્શાવવાનો છે અને બીજા 3 સેન્ટીમીટરે તમારે 1 2 અને 3 અને 2 દર્શાવવાનો છે જે સંખ્યા 2 જે છે તો તેને સંગત બિંદુ તમારે એ દર્શાવવાનો છે ફરી એક વખત અહીંયા આપણે રૂટ 5 જોઈએ છે રૂટ 5 એટલે અહીંયા સમજી લો કે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે અહીંયા 2 એકમ જોઈએ 2 એકમ એટલે 1 એકમ એટલે 3 સેમી એટલે 3 સેન્ટીમીટરે 1 એકમ બીજા 3 સેન્ટીમીટરે 2 એકમ દર્શાવવાનું છે હવે આપણે 1 એકમની જરૂર છે તો અહીંયા એ બિંદુ આગળ આપણે લંબ રેખાખંડ દોરીશું કઈ લંબ રેખાખંડ દોરો અહીંયા તો એપી લંબ રેખાખંડ દોરો એ પણ તમારે 3 સેન્ટીમીટર નો કે આપણે લંબ રેખાખંડ દોરવાનો છે એ બિંદુ આગળ એ જો આગળ આપણે કાટખૂણો બનાવવો જોઈએ તો એ 90 અંશનો આગળ આપણે જોયું કે આ કી જે રચનાઓ જે છે તે પાયથાગોરસના સિદ્ધાંત પર આધારિત છે અને આની અંદર કાટખૂણો બનવો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે અને આપણે ગણતરી કરીએ તો આ કેટલા એકમ થઈ ગયું 2 એકમ આ 1 એકમ એ ત્રિકોણ કયો બન્યો વિદ્યાર્થી મિત્રો તો ઓ એ પી કાટખૂણો કયો તો એ કર્ણ કયો કે આવા તો ઓ પી આપણે ઓ પી જે લંબાઈ જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર વિદ્યાર્થી મિત્રો દર્શાવી છે તો આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા ઓ ફરી એક વાર સમજીએ કે સંખ્યા રેખા જે એલ પર જે છે એ ઓ ને સંકત સંખ્યા રેખા એલ ઉપર જે જીરો સંખ્યા જે છે એ સંગત આપણે કઈ બિંદુ બતાવ્યું છે ઓ બિંદુ અને તેમજ ઓ થી એ નું અંતર કેટલા એકમ વિદ્યાર્થી મિત્રો તો આ 1 એકમ અને આ 2 એકમ તો 2 એકમ અંતરે બિંદુ એ દર્શાવ્યું છે હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બને કાટકોણ ત્રિકોણ ઓ એ બી દોરો કે જેથી ખૂણ એ બરાબર 90 અંશ અને એ બી બરાબર 1 એકમ હોય તો વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણ બની ગયો હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે અહીંયા આપણે એનો ઉપયોગ કરીશું તો OP સ્ક્વેર બરાબર કર્ણ એટલે આપણે સિદ્ધાંત છે કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે તો OP સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર તો OA નું મૂલ્ય કેટલું
प्लस एक तो चार वत्ता एक बराबर पांच, तो ओपी स्क्वेर बराबर पांच। हवे आपणे जोईए छे ओपी नी लंबाई, तो आनो वर्गमूळ लेवो पड़े विद्यार्थी मित्रों, तो ओपी बराबर वर्गमूळमां पांच। विद्यार्थी मित्रों ओपी नी लंबाई केटली आवे? रूट पांच। हवे आने आपणे संख्या रेखाओ उपर दर्शावानुं छे, तो विद्यार्थी मित्रों केवी रीते दर्शावी शकाय? अहींया ओ ने केंद्र अने ओपी जेटली त्रिज्या, ओ ने केंद्र अने ओपी जेटली त्रिज्या લઈ અને રેખા L ઉપર એ આપણે ચાપ કરીશું, ઓ ને કેન્દ્ર ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ કરીશું, તો અહીંયા રેખા L ને જ્યાં છેદે ત્યાં બિંદુ B અને B ને સંગત બિંદુ B ને સંગત સંખ્યા આપણે કઈ મળશે વિદ્યાર્થી મિત્રો? રૂટ પાંચ। તો આ રીતે સંખ્યા રેખા ઉપર રૂટ પાંચ ને આપણે દર્શાવી શકાય। તો અહીંયા આપણે લખીશું કે ઓને કેન્દ્ર